नमस्कार विद्यार्थी कोविड 19 ना खूब लांबा अंतराल बाद आपने फरी पाछा आपको शिक्षण कार्य चालू करवा जाए तो शिक्षण कार्य चालू करता पड़ा पहली वस्तु सो आपने ग्रामर में थोड़ा घणो रिविजन जो तो रिविजन ना टॉपिक थी आपने चालू करी रिविजन में आपने टेंस चालू करी है टेंस चालू करी त्यार पड़ा आपने क्रियापदों ने वर्ग ने खबर पड़ी जो कि शू है क्रियापद शू वर्ग है बराबर है तो आप पहले तो फैक्ट ऑफ वर्ड्स क्रियापद नो प्रकार ए लिस्ट क्रियापद नो प्रकार जो आप दाखला तरीके क्रियापद है घना बता है क्या कारण है कि क्रियापद आए हैं इन्हें पहले बस खबर पड़ी हुई है अपने क्रियापद मार्ग जो आ रहे हैं टू डू नाउ टू बी नाउ टू गो नाउ त्रण प्रकार से टू डू टू बी टू हैव ए सिवाय ना मेव ना रूप मॉडल ऑक्सिलरी वर्ब ये पछि आप जोसु टू डू ना रूप तो के सादा वर्तमान काल में संभव तो के डू अने डज चालू वर्तमान काल में टू बी ना शुरू हो तो के एम इज ने आ पूर्ण काल में संभव तो हैव ना तो के हैव अने हैज आ वर्तमान की बात थे के वर्तमान काल में जो सादो वर्तमान काल हो तो चालू वर्तमान काल हो तो एम इज के आर आवे पूर्ण वर्तमान काल हो तो हैव के हैज आवे एवी ज रीते भूतकाल तो टू डू नु के रूप आवे टू बी नु वोज वेर पूर्ण चालू भविष्य काल हो तो सेल बी विल बी पूर्ण भविष्य काल हो तो सेल हैव विल हैव आ रूप होता होता ये सिवाय ना आपने जो आते हैं तो आपने हमें खबर अच्छी क्या बताना और सेना आत्मा वापरे आनु हता ना आत्मा वापरे आनु हसे ना आत्मा वापरे पण ए सिवाय ना कितले एवा छे मॉडल ऑक्सिलरी वर्ब्स जेने आपणे टूंकमां मेव एम ए वी मेव ना रूप कही शकाय एमां क्या क्या आवे तो के सूड वुड कैन could, may, might, અને must. આ બધા મેવના રૂપ છે. આ બધા ક્રિયાપદો હું ચોક્કસ ગાળો છે કે ચોક્કસ સમયમાં ચોક્કસ વાત કરતી વખતે જ એનો ઉપયોગ થાય. જેમ કે શુદ્ધ શુદ્ધ છે શુદ્ધનો અર્થ नैतिकता दर्शावा था नैतिकता दर्शावा के आपने घनी जगह कोई ने कोई बात के साथ सांभता है तुम्हारे आम करवो जोइए तुम्हारे आम करवो जोइए विद्यार्थियों ने
अभ्यास में ध्यान रखू जो आप वृक्षों वावी जो शब्द आए ये नैतिक फरज दर्शा नैतिकता दर्शक शब्द में शुभ नो उपयोग त्यार पछी वुड वुड એટલે કોઈ પ્રકારની તમારી ઈચ્છા દર્શાવવી હોય તો ઈચ્છા દર્શાવો ઈચ્છા દર્શક તરીકે કાંઈ પણ તમારે કોઈનું કામ કરવું હોય તો વુડ આઈ હેલ્પ યુ હું તમને મદદ કરી શકું છું વુડ યુ હેલ્પ મી એવી રીતના કોઈ પણ શબ્દનો ઉપયોગ કરવો હોય ઈચ્છા દર્શાવવી હોય ત્યારે વુડનો ઉપયોગ થાય કેન કેન શક્તિ સક્ષમતા દર્શક વર્તમાન કાળમાં તમે આમ કરી શકો છો એવો શબ્દનો અર્થ નીકળતો હોય હું આમ કરી શકું હું ઇંગ્લિશ બોલી શકું છું હું ઇંગ્લિશ લખી શકું છું એવું સક્ષમતા દર્શાવ્યું ત્યારે કેમનો ઉપયોગ કે કેમનો ભૂતકાળનો પણ એ પણ સક્ષમતા શક્તિ દર્શાવે કે ભૂતકાળમાં અમુક સમયે હું આમ કરી શકતો હતો એવું કેવું હોય ત્યારે કુડનો ઉપયોગ થાય ત્યાર પછી મેં પરવાનગી દર્શાવે પરવાનગી દર્શક એટલે કે દાખલા તરીકે આપણે ઘણી જગ્યાએ સાંભળતા હોય ક્લાસમાં આપણે બેઠા છીએ શિક્ષક ભણાવતા હોય કોઈ સ્ટુડન્ટ ક્લાસમાં આવે મે આઈ કમિંગ સર એવું કીધું કોઈ પણ આપણાથી મોટાની કોઈ ઓફિસ કે જે અવલ દરજ્જાના માણસ હોય એના ઘરમાં કે ઓફિસમાં કે ગમે તે જગ્યાએ ચેમ્બરમાં આપણે પ્રવેશ કરવો હોય ત્યારે આપણે શું લેવું પડે પરવાનગી લેવા માટે પણ મેનો ઉપયોગ થાય માઇટ સંભાવના ત્યારે અમુક પ્રકારની સંભાવના દર્શાવે મેનો પણ સંભાવનામાં ઉપયોગ થાય વર્તમાન કાળમાં અમુક સંભાવના દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય પણ મોટા ભાગે માઇટનો ઉપયોગ થાય કોઈ પણ પ્રકારની એવી સંભાવના હોય કે આકાશમાં વાદળ છે કદાચ વરસાદ આવવાની સંભાવના છે આમ થયું તો કદાચ આ થવાની સંભાવના છે શરદી ઉધરસ કફ તાવ એવા સિમ્પટમ્સ છે તો કદાચ COVID-19 કોરોના વાયરસ થવાની સંભાવના છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે મસ્ટ ફરજિયાતપણે અમલ દર્શાવવો ફરજિયાતપણે અમલ એટલે દાખલા તરીકે ઘણા બધા એવા કાનૂની આપણા દેશના સંવિધાનને લગતા કાયદાઓ છે એ કાયદાઓનો આપણે ફરજિયાત અમલ કરવો પડતો હોય છે આપણા એવું આપણા દેશનો એક એવો નિયમ છે કે આપણું વાહન રોડની ડાબી બાજુએ જ ચલાવવું એ ફરજિયાત આપણે આપણું વાહન છે હાઈવે ઉપર ચડીએ એટલે ડાબી બાજુ ચલાવવું પડે જમણી બાજુ ચલાવીએ તો કોકાવી ફૂકી દઈએ એટલે ધ્યાન રાખો આવા બધા એ નિયમ છે ને મસ્ત ફરજિયાત પણ અમલ કરો